सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी नुं चरित्र आपणे सांभळीए छीए एमां आपणे आगळ प्रवेश करीशुं मोटा संतनु दिव्य चरित्र मोटा संतनु दिव्य चरित्र अपना जीवन करे छे पवित्र अपना करतालो ले लो करे छे पवित्र माटे एनी वातो करो नीत 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 जेती पीउड़ा माथाय प्रीत जेती जति पीउड़ा माथाय प्रीत जति पीउड़ा माथाय प्रीत मारे आसरो प्रभुत मारो मारे आसरो प्रभुत मारो माटे हूँ मात मेज प्रकाशो મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારે જાવું છે તમને ભેટી મારે જાવું મારે જાવું છે તમને ભેટી મારે જાવું છે તમને ભેટી કરતાપણો છે વિષ સમાન કરતાપણો છે વિષ સમાન તેથી દૂર રહે ભગવાન કરતા અકરતા મારો નાથ કરતા કરતા મારો નાથ કરતા અકરતા મારો નાથ કરતા કરતા મારો નાથ હું તો વસ્તુ હરિની સાક્ષાત
વસ્તુ હરિ સાક્ષાત હું તો વસ્તુ હરિ સાક્ષાત સદગુરુ આધારાનંદ સ્વામી સ્વામીની અંદર કેટલા મોટા સદગુણો હતા, સ્વામી પાસે કેટલી બધી કળા હતી, સ્વામી પાસે કેટલી બધી પ્રતિભા હતી, સ્વામી દ્વારા મહારાજે કેટલા મોટા કાર્યો કર્યા, અને આજે પણ હજુ સદગુરુ આધારાનંદ સ્વામી જે આપણા આદિ ગુરુ છે એના થકી મહારાજ આજે હજારો જીવોના કલ્યાણ હજુ કરે છે. તમને થશે કે સ્વામી અત્યારે પણ સ્વામી દ્વારા હજારો જીવોનું કલ્યાણ કરે છે? હા, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એ સ્વયં મહારાજ છે અને એ સ્વયં મુક્તાનંદ સ્વામી પણ છે અને એ ગ્રંથ એ સ્વયં આધારાનંદ સ્વામી છે જે આજે હજારોના કલ્યાણ કરે છે. હરિચરિત્રનું સાગર આજે મહારાજ એ ગ્રંથ દ્વારા હજારોના કલ્યાણ કરે છે એ સ્વામી પોતે કરે છે. સ્વામી પાસે એ સમજણ હતી કે હું નથી કરતો, કરતા અકર્તા મારો નાથ, હું તો ભગવાનની વસ્તુ છું. જે જીવાત્મા પરમાત્માની વસ્તુ થઈને આ પૃથ્વી ઉપર રહે છે એને ક્યારેય વજન લાગતું નથી. તમારી પાસે ફોન હોય એનું વજન ફોનને ના લાગે, જેનો ફોન છે એનું એને લાગે, એને લાગે ને. તમારી પાસે ઘર છે એ ઘરનું બર્ડન એ ઘરને ના લાગે, જેનો માલિક છે એને લાગે. એમ જે પરમાત્માની વસ્તુ થઈ જાય છે, મહારાજની વસ્તુ થઈ જાય છે, એને પોતાના માથે કોઈ વજન નથી લાગતું. મારે તમારે શીખવાનું છે ભગવાનની વસ્તુ થતા શીખવાનું છે. વસ્તુ થતા બહુ વાર લાગે, વસ્તુને મોઢું નથી હોતું, વસ્તુને બુદ્ધિ નથી હોતી, વસ્તુને વિચાર નથી હોતો. વસ્તુ તો બસ મારા મહારાજની જે ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ, એ જ મારું જીવન, એ જ મારો શ્વાસ. આવું જેને થાય એની ઉપર મહારાજ બહુ રાજી રહે. સ્વામી પાસેથી આ શીખવા જેવું છે. સ્વામીના આગળ ચરિત્રમાં પ્રવેશ કરીએ. સંવત 1878ના ફાગણ સુદ 3જને દિવસે મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી મહારાજે બ્રાહ્મણોની ચોરાસી કરી અને બ્રાહ્મણોને બહુ લાડવા જમાડ્યા. અસંખ્ય હરિભક્તો ભેગા થયા અને મહારાજ ત્યારે શું કરતા? નરનારાયણ દેવની છાપો આપતા. તમે અત્યારે પ્રસાદીની એવી અવતાર સ્વરૂપોની છાપો દર્શન કર્યા હશે. અહીંયા આપણે ઉપર પણ સંત નિવાસમાં છે, આપણા પૂજ્ય દેવ સ્વામી જે અહીંયા આવે છે ઘણી વખત, એમને પ્રતિષ્ઠા વખતે કે એના વખતે ભેટ આપેલી અહીં ગુરુજીને, ઉપર છે સંત નિવાસમાં. એ મહારાજ એવી નરનારાયણ દેવની અવતારોની એવી છાપો ભેટ આપતા, હરિભક્તોને પૂજા માટે આપતા હતા. આધારાનંદ સ્વામી આજ આ ઘટના જોઈ કે મહારાજ નરનારાયણ દેવની છાપો હરિભક્તોને આપે છે, આપતું તો કોણ? મહારાજ. આધારાનંદ સ્વામી તો નાના સાધુ છે, મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે છે. સ્વામીએ આ ઘટના જોઈ, પણ સ્વામી એટલા વિચક્ષણ હતા, મુક્તાનંદ સ્વામીના આપેલા એવા સંસ્કારો હતા, જેટલું કૂવામાં હોય ને એટલું અવેડામાં આવે, વડ એવા, બાપ એવા, ગુરુ એવા. આ સાચું છે? કેટલું સરસ કહેવતો આ બધી પ્રખ્યાત થઈ ગઈ છે, પણ આ બધું સાચું જ છે? બાપ હોય એવા જ બેટા થાય છે? તો તમે બોલી તો જાઓ છો, કહેવત છે. જાજુ આવું હોય, પણ આવું જ હોય એવું જરૂરી નથી. બાપ ભગત હોય અને છોકરો ક્યાંય વડના વાંદરા લાવે હોય એવું થાય. પરંતુ જ્યાં સુધી જો આદર્શ પુત્ર પોતાના પિતાને સેવતો હોય તો એને પોતાના પિતાની રુચિની ખબર હોય, એવી રીતે. હા, વડ એવા ટેટા, એમાં કદાચ આપણે ગેરંટી આપીએ કે એમાં વાંધો ના આવે. એ એક એવું છે કે એની અંદર કંઈક, એ તો કુદરતે બનાવેલું છે ને, ભગવાને બનાવેલો માલ છે.
અને આ તો ભગવાન બનાવે, પણ 5-7 વર્ષ થાય ને પછી એના ફણગા બધા ફૂટવા લાગે. એ જે માલ ભરીને આવ્યો હોય ને એ આવે. 5 વર્ષ સુધી બાળક બહુ સૌમ્ય ને બહુ નિર્દોષ ને બહુ એવો સરસ લાગે. 6ઠું વર્ષ શરૂ થાય એટલે બધા કોટા ફૂટવા લાગે. આ ક્યાંથી આવ્યો છે, હું લઈને આવ્યો છે, ત્યાંથી એના ડેટા કયા છે. એટલો નિર્દોષ દેખાતો હોય, એટલો ડાયો દેખાતો હોય, કોઈ પ્રકારનો દોષ દેખાતો ના હોય, બધા દર્શન ચાલુ થઈ જાય. એવી રીતે કોઈ આદર શિષ્ય હોય તો એને કોઈ સદગુરુને સેવ્યા હોય ને તો એના ગુણ એમાં આવેલા હોય. એક શિષ્ય એ પોતાના સદગુરુનું પ્રતિબિંબ છે. શ્રીજી મહારાજ લોજમાં રોકાયા એ રામાનંદ સ્વામી મળ્યા પછી નથી રોકાયા. કોના મળવાથી રોકાયા છે? મુક્તાનંદ સ્વામી. પણ મુક્તાનંદ સ્વામીને દર્શન કરીને મહારાજ રોકાયા. પણ મહારાજે ઈચ્છા શું રાખી? પત્રી 43મું પ્રકરણ ભક્ત ચિંતામણીનું. મહારાજ રામાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, જેમ ચકોર ચંદ્રમાને ચાહે છે એમ હું તમારા દર્શનને ઈચ્છું છું. અને શા માટે હું અહીં રહ્યો છું? કે તમારા દર્શન થાય અને તમે મને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના દર્શન કરાવો, એટલા માટે હું આ તમારા પવિત્ર સાધુને જોઈને રહ્યો છું. તો જે શિષ્ય છે, આદર્શ શિષ્ય છે, એ પોતાના સદગુરુનું પ્રતિબિંબ છે. કોઈ શિષ્યને જોતા ખબર પડી જાય કે આ શિષ્ય જો આવો છે તો એના સદગુરુ કેવા હોય, ખબર પડી જાય. આદર્શ શિષ્યને જોતા બાલમુકુંદાસ સ્વામીને જો તો ગુણાતીતાનંદ સ્વામીનો પરિચય મળી જાય કે સ્વામી કેવા હશે. પણ સ્વામીના 60 લોટિયા હતા એને જો તો સ્વામીનો પરિચય ના મળે સ્વામી કેવા હશે. સમજાય છે? દાદા ખાચરને જો તો પરિચય મળી જાય કે મુક્તાનંદ સ્વામીના સેવાલા દાદા ખાચર આવા છે. અને એ જ મુક્તાનંદ સ્વામી પાસે જીવા ખાચર બેસતા. જીવા ખાચરને જો જોવો તો વાંક મુક્તાનંદ સ્વામીનો નથી, વાંક છે એનો સંગ કરવા વાળાનો. આધારાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો જબરજસ્ત સંગ કરેલો છે. ઉપાસના બહુ પાકી છે મહારાજની. એમાંય નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યાં નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં એક વાત આવે છે, 100 નંબરની વાત છે સ્વામીની. નિર્ગુણદાસ સ્વામીની વાતો અમદાવાદ દેશથી બહાર પડેલી છે. 100 નંબરની વાત છે કે જ્યારે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે મહારાજે નરનારાયણ દેવને દંડવટ કર્યા. દંડવટ કર્યા પછી મહારાજ કે સંતો ભક્તો આગળ આવો, કે ઓરાવો, કોઈ ભરમાતા નહીં. કે સુના થતા? ભરમાતા નહીં, અમે આમને દંડવટ કર્યા એટલે તમે ભરમાઈ ના જતા. મહારાજ કે આ બદ્રિકા આશ્રમમાં અમારું ધ્યાન કરે છે. સમજાઈ વાત? કઈ કે ટ્યુબલાઇટ જેવું છે. અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે મહારાજ એમ કે છે, કોઈ ભરમાતા નહીં, આ બદ્રિકાશ્રમમાં અમારું ધ્યાન કરે છે. ત્યાં નિર્ગુણદાસ સ્વામીએ લખ્યું કે કેટલાક મોટા મોટા સંતો ભક્તો જેમ સમજતા હતા એમ સમજ્યા, બાકી તો બધા પોતપોતાની સમજણથી ગ્રહણ કર્યું. એમાં કોક આવ્યો, મહારાજ આ નરનારાયણ દેવની આ છાપ પ્રસાદીની કરી દો, મહારાજે પ્રસાદીની કરીને આપી. એ મહારાજે જે નરનારાયણ દેવની અને રાધાકૃષ્ણ દેવની છાપો બધાને પૂજવા માટે પ્રતિષ્ઠા વખતે આપી, આજે આપણે પૂજા પેટી કરીએ છીએ ને સવારમાં, એ મહારાજે છાપોની શરૂઆત એ વખતે કરેલી. હરિભક્તો એ છાપને લઈ જાય પોતાના ઘરની અંદર, એક નાનો ગોખલો, એ તો ગાર માટીના મકાનો હતા, આજના જેવા કાંઈ સિંહાસનો થાય એવી નહોતી સિચ્યુએશન. એ ગોખલાની અંદર પધરાવે ને રોજ એના દર્શન કરે ને પૂજા કરે, પછી ધીરે 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 આ બધી પૂજા પદ્ધતિ. પણ પૂજાની પદ્ધતિ મહારાજે પહેલેથી જ પ્રવર્તાયેલી છે આ સત્સંગમાં, કે દરેકની પર્સનલ પૂજા. એટલે મહારાજ દરેકને આવી છાપો આપતા. આધારાનંદ સ્વામી આ જોયું. આધારાનંદ સ્વામીને થયું મારે કંઈક ચિત્રકળા સ્વામીને આવડતી. સ્વામી કે મારે કંઈક બનાવવું છે. સ્વામી માં કવિત્વ ઘણું સારું રે, પિંગળ સાહિત્ય શીખ્યા છે સારું રે. સ્વામી માં કવિત્વ ઘણું સારું રે, પિંગળ સાહિત્ય શીખ્યા છે સારું રે. સ્વામી કવિત્વ ઘણું સારું રે, પિંગળ સાહિત્ય શીખ્યા છે સારું રે. ચિત્ર કળાને પણ કરી જાણે રે,
કરી જાણે રે, ચિત્ર કાળા ને પાન કરી જાણે રે, ચિત્ર કાળા ને પાન કરી જાણે રે, એ મૂર્તિ છબી છાપી ઓર આને રે, મૂર્તિ છબી છાપી ઓર આને રે, મૂર્તિ છબી છાપી ઓર આને રે, મૂર્તિ છબી છાપી. સ્વામી પાસે સરસ મજાની ચિત્રકળા હતી, કવિ તો હતા જ, કીર્તન પણ લખતા, પિંગળ સાહિત્યને સારી રીતે જાણતા. કવિ ના હોય ને તો હરિચરિતનો સાગર જેવો ગ્રંથ લખાય જ નહીં, આખો કાવ્ય ગ્રંથ છે. હજુ મારી તો કલ્પનામાં નથી બેસતું, હું તો ઘણી વખત આજે મોટા સાધુના દાખલાઓનો વિચાર કરું ને, તમને નિખાલસપણે કહું, પોકે પોકે કેટલી વખત રડ્યો હોય છે મોટાના દાખલાને સંભાળીને, કે આ મોટાનો દાખલો કેવો, આપણે એની સામે કશું જ કરતા નથી, કાંઈ જ કરતા નથી, આપણે આપણાથી કશું થતું નથી. એને જે દાખલો કર્યો છે એની સામે આપણો દાખલો કશો જ નથી. ઊન તમે જે દાખલો કરીએ છીએ ને, આપણને લાગે છે આપણે બહુ કરીએ છીએ, આપણે કાંઈ નથી કરતા. આ મોટાનો દાખલો આવો કોઈ જમાનો નહોતો. મને હજુ યાદ છે, મેં ગઈ વખત પણ કીધું હતું કે ગુરુજી દાદા ગુરુજીને યાદ કરીને રડી પડ્યા હતા કે એ લોકોએ આવું કાંઈ ન જોયું. તે તો હજુ 50-60-30-40 વર્ષ પહેલાંનો દાયકો છે, એને ન જ જોયું. આ બધા તો 200 વર્ષ પહેલાંના મહાપુરુષો, એની પાસે આ કોઈ સુવિધાઓ નહોતી. અત્યારે તો કેટલું સરસ થઈ ગયું છે. આ વચનામૃતનું એપ આમ ખોલો ને, વચનામૃત પણ કોઈને એપ ખોલવાનો ટાઈમ નથી, ખોલવાવાળા 4-5-10 હશે. બનાવવાવાળાએ જેટલી મહેનતથી કર્યું હોય ને, એટલી મહેનતથી એના દર્શન કરવા કે એને વાંચવાવાળા નથી. આજે તો શાસ્ત્રોના પુસ્તકો લઈને ફરવું પડે એવું નથી. તમારા ફોનોમાં ભક્ત ચિંતામણી, ધન્યવાદ છે જે ભક્તો ભક્ત ચિંતામણી, હરિ સ્મૃતિ આ બધું સાંભળ્યા કરે છે, વાંચ્યા કરે છે, વચનામૃત સ્વામીની વાતો આ બધું એપ દ્વારા વાંચ્યા કરો છો. આ સાધનોનો ભરપૂર ઉપયોગ કરો, ભરપૂર ઉપયોગ કરો. એમાં ફ્રીઓ ફોન આવે એ લેવાના જશો, ફોન ફ્રી આવે ને, સ્કીમ આવે ફોન તમારે એપલનો જોઈએ છે એની બાજુ ના જશો. આપણે વચનામૃતનું એપલ જ સારું, એ ફ્રી મળ્યું છે ને એ બરાબર ફસાઈ જવાય ઓલામાં. પણ આ મોટાના દાખલાનો વિચાર કરજો. અમારે અમારા ત્યાગી જે થયા અત્યારે જે છે, ગુરુજી જેવા મોટા પુરુષો, એનો વિચાર કરવાનો છે. તમારે ગૃહસ્થ આશ્રમના જે ભક્તો પૂર્વે થયા અત્યારે એવા જે છે, એનો વિચાર તમારે કરવાનો છે. એનો વિચાર હું તમે કરીશું ને તો આપણો માર્ગ બહુ સરસ રહેશે. સ્વામીની અંદર કાવ્ય શક્તિ પણ જબરી હતી, પિંગળ સાહિત્ય પણ શીખ્યા હતા, ચિત્રકળા પણ બહુ સારી જાણતા, અને મૂર્તિનું છાપકામ પણ પેલું બીબુ બનાવેલું હોય ને એનાથી છાપી જાણતા. તે મહારાજ જ્યારે નરનાયણ દેવને રાધાકૃષ્ણની મૂર્તિઓ આપતા હતા ને, ત્યારે મહારાજને સ્વામીએ બરાબર આમ નિરખી લીધા. સ્વામીને થયું લાવો ને હું મૂર્તિ દોરું, સ્વામીએ મહારાજની મૂર્તિ ચિત્રી, અને મહારાજની એક ચક્ષુવાળી આબેહૂબ મૂર્તિ મહારાજની સ્વામીએ બનાવી, અને પછી મહારાજ પાસે લઈ જઈને કે મહારાજ આ તમને ગમ્યું. પાછા એકાંતમાં 25 જણ વચ્ચે નહીં, એકાંતમાં. કેમ 25 જણ વચ્ચે નહીં? કારણ એ હતું, અમને આગળ આવશે ત્યારે હું તમને કહું છું કેમ નહીં. સ્વામીએ બતાવી, મહારાજને બહુ ગમી, મહારાજ બહુ રાજી થયા. પછી સ્વામી ધીરે રહીને કે મહારાજ આ બધાને આપણે પૂજા કરવા માટે તમે મૂર્તિ તો આપો છો, તે નરનારાયણ દેવની ને રાધાકૃષ્ણ દેવની આપો છો મહારાજ, તો એની જગ્યાએ આપણે જો આ તમારી છાપવાળી મૂર્તિ આપીએ તો કેવું? મહારાજ કે સ્વામી તમારી વાત સાચી છે, પણ આ બધાને પાછું પચે 25 જણ વચ્ચે કેમ નહીં કહેવાનું? પચશે કે નહીં પચે? મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે બહુ અઘરું છે, સર્વોપરીપણું નહીં ભગવાન માનવા, ભગવાન માન્યા પછી સર્વોપરી માનવા તો અતિ કઠણ. એમાંય પોતાનું સ્વરૂપ આપવાનું, નહીં તો 6-6 મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા હોત. મહારાજ જ્યારે પાર્થિવ દેહનો ત્યાગ કરે એવી લીલા કરી, એ પહેલાં વરતાલમાં એક જ જગ્યાએ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. મહારાજને ઈચ્છા તો બધે જ હતી. આજ તમે ગોપીનાથજી મહારાજની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં પધરાવેલા છે, એ રઘુવીરજી મહારાજે પધરાવ્યા છે બરાબર પાછળથી. પણ તમે એ સિંહાસન નામ દૂરથી દર્શન કરો ને,
તો પહેલેથી તમને ખબર પડી જાય કે આમાં મહારાજની જગ્યા પહેલેથી રાખેલી જ હતી. આજે માનો કે અહીં આપણું આ સિંહાસન છે ને, આમાં તમે ત્રણ મૂર્તિ અત્યારે અહીં પધરાવા જાઓ તો આ સિંહાસનની સાઈઝ બધી જ વસ્તુ બદલાય ને. તો એ ગઢપુરનું મંદિર થયું, એની મંદિરની બરસાખોણ એ બધું તો એનું એ જ છે, એનું રિનોવેશન ઉપર થયું હોય, પણ એની જે જગ્યા દર્શન કરવાની જગ્યા એ તો બધું એનો ઓટો એ બધું એ રીતનું જ છે. મદન મોહનજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ ધોલેરામાં એ રીતનું જ છે. એ જગ્યા પહેલેથી મહારાજે રાખી હતી કે મારે બેસવાનું છે ઉપાસના માટે, અને મહારાજે ઉપાસનાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ રૂપે વરતાલની અંદર પોતે બેઠા, અને એ જ ઉપાસનાના સ્વરૂપ રૂપે આજે લોયા ધામની અંદર ઘનશ્યામ મહારાજ મધ્ય સિંહાસનમાં બેઠા છે, પીવડા ઘનશ્યામ મહારાજ. અને એ જ ઉપાસનાના પ્રવર્તન માટે લોયા ધામ ભારતની અંદર આટલા મોટા ખર્ચે, ખબર નહીં આજે 30 કરોડ ને 35 કરોડ છે ને એક મંદિર બનશે ત્યારે કેટલાય પહોંચશે, પણ એટલું મોટું ભવ્ય મંદિર થશે એની અંદર વચલા સિંહાસનમાં એક અને માત્ર હરિકૃષ્ણ મહારાજ એક આવશે, કેટલું મોટું ઉપાસનાનું પ્રવર્તન થાય. એ કાર્ય જે થાય એ કાર્યની આજે આપણને ખબર પડે કે ના પડે, પણ આજથી 25, 50 ને 100 વર્ષ પછી એ કાર્ય એટલું મોટું કામ કરે, કારણ કે ઉપાસનાનું જતન કરી રાખવું બહુ જરૂરી છે. બધી જ વસ્તુ અત્યારે દુર્લભ, બધી જ વસ્તુ સુલભ છે. તમારે સત્સંગની અંદર સોનાના મંદિર કરવા છે, સુલભ છે. લાખો એકરોમાં બધું કરી દેવું છે, સુલભ છે. એક નહીં 10-10 મંદિરો કરવા છે, આજે એ પ્રકારના મેનેજમેન્ટ ચાલુ કરો તો 10 નહીં 100 મંદિરો તમે કરી શકો, એવી સિસ્ટમ ડેવલપ કરી શકાય એમ છે. પણ સ્વામીએ કીધું આથી લાખ ગણા મંદિર થશે, આથી લાખ ગણો સત્સંગ થશે. સ્વામી કે આ વાતુના કથા નહીં થાય, લોયા ધામ લાખ ગણા મંદિર કરવા માટે નહીં, વાતુને કથા કરીને મહારાજની ઉપાસના પ્રવર્તાવા માટે છે, એને પ્રવર્તાવા માટે છે. શ્રીજી મહારાજની જે સર્વોપરી ઉપાસના, આ બીજ છે, આ બીજ જો રહેશે તો બાકી બધું સુરક્ષિત છે. આ બીજ જો ટળી ગયું તો બાકી બધું છે તોય નથી. મહારાજ સર્વોપરી છે, બીજ જો ટક્યું તો બધું જ ટકેલું છે, અને એક બીજ જો જતું રહ્યું તો બધું જ ગયું, કશું જ નથી. માટે ઉપાસનાની એટલી દ્રઢતા કરવાની, એટલી દ્રઢ, આપણા જીવનમાં ગમે એટલા દુઃખના પહાડો તૂટી જાય, મારા મહારાજ જે કરતા હશે મારું હિત જ કરતા હશે. આ એક જ વિચાર કરવાનો, જે કરતા હશે હિત કરતા હશે, એને મારું અહિત આજ સુધી નથી કર્યું. જેને મારું ગર્ભવાસમાં જતન કર્યું છે, ગર્ભવાસમાં મારું જતન કર્યું છે, બહાર નીકળ્યા પછી માના સ્તનમાં લોહીનું દૂધ બનાવીને મને પાયું છે, એ પરમાત્માએ મારું આટલું જતન કર્યું, હજુ પણ એ મારું જતન કરવાના જ છે, વિશ્વાસ. એવો મહારાજની સર્વોપરી ઉપાસના, દ્રઢતા, વિશ્વાસ પાકો. સ્વામીએ મહારાજને ધીરે રહીને કીધું, મહારાજ આપણે બધા એને પૂજામાં તમારી મૂર્તિ આપીએ તો કેવું? મહારાજને તો કરવું જ હતું, એટલે તો અક્ષરધામમાંથી અહીં સુધી આવ્યા, પોતાનું સ્વરૂપ ઓળખાવું છે એટલે તો આવ્યા છે. મહારાજ બહુ રાજી થયા અને નારાયણજી સુથાર પાસે બીબું તૈયાર કરાવ્યું. આધારાનંદ સ્વામીએ રાત ને દિવસ જાગીને મૂર્તિઓ છાપી અને જેટલા ભક્તો એ સમયમાં આવેલા હતા તમામ ભક્તોને બીજા ગામડાઓમાં પૂજાની અંદર સૌ પ્રથમ વખત ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જો કોઈએ મુકાવી હોય તો આપણા ગુરુ આધારાનંદ સ્વામી આ સંપ્રદાયમાં બધાની પૂજામાં સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પધરાવી. આપણી પરંપરાની આપણને ગૌરવ હોવું જોઈએ કે કેવું કાર્ય મુક્તાનંદ સ્વામીએ, આધારાનંદ સ્વામીએ કેવું કાર્ય કર્યું છે. આવા આધારાનંદ સ્વામી જેવા જેને આવો દાખલો કર્યો અને આવી મૂર્તિઓ બનાવી, પછી તો મહારાજે જૂનાગઢથી નારાયણજીભાઈ સુથારને બોલાવ્યા અને મહારાજે 3 મૂર્તિઓની છાપો એમની પાસે બનાવડાવી અને મૂર્તિઓ છાપવાનું લાકડાના બીબા બનાવડાવ્યા. એ સુથાર હતા, નારાયણજી સુથાર, એમની પાસે આધારાનંદ સ્વામીએ છાપોને કાગળ ઉપર ચિત્રીને હજારો મૂર્તિઓ બનાવી. અને કઈ જગ્યાએ? વરતાલમાં અત્યારે જે સભામંડપ ઉપર ગાદીવાળો મેળો કહેવાય છે, જે ઓફિસ અત્યારે છે ને એની ઉપલો ગાદીવાળો મેળો, એ ગાદીવાળા મેળા ઉપર 8 ખંડ હતા ને એની અંદર સ્વામીએ 1000 મૂર્તિઓ કાગળ ઉપર છાપી મહારાજની, અને ત્યાંથી પછી બધાને એ મૂર્તિઓ ભેટ આપતા મહારાજની. એ મહારાજની મૂર્તિ મુમુક્ષુ સુધી પહોંચાડવાનું શ્રેય જો કોઈને જતું હોય તો એ સદગુરુ આધારાનંદ સ્વામીને જાય છે, એ આધારાનંદ સ્વામીએ પ્રવર્તાયું.
પછી અમદાવાદમાં જ્યારે મહારાજે આ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એ વખતે એવું હતું, હનુમાનજી ત્યાં હજુ નહોતા પધરાવ્યા, હનુમાનજી બાકી હતા. એટલે મહારાજે 1881 સાલમાં ફૂલ દોલનો ઉત્સવ કર્યો ત્યારે ત્યાં હનુમાનજી પધરાવવાના બાકી હતા, એટલે જયપુરના હીરાજી સલાટને મહારાજે બોલાવ્યા. એ વખતે જયપુરના કારીગરો જ આ મૂર્તિઓનું કામ કરે, આપણા આ ઘનશ્યામ મહારાજને બધા ઘનશ્યામ મહારાજ જયપુર જ ગુરુજી મહિનો મહિનો રોકાય ત્યાં કારીગરને ત્યાં, અને ત્યાં ઘનશ્યામ મહારાજ બનાવે. આમાં પ્રાણ પૂરવા પડે, કારીગર તો મૂર્તિ એની રીતે ઘડી દેતો હોય, પણ એક મહિનો એ કારીગર ભેગા રહેવું ને અને આખો દિવસ મૂર્તિની સામું બેઠા રહેવું ને, એ તો તમે એ કાર્ય કરવા માટે ઊન તમે જોડાઈએ તો જ ખબર પડે, એ હેત વિના ના થાય. થાય થાકી જઈએ, એક મહિના સુધી પેલો કારીગર ટચકા મારે રજ ઉડતી હોય પથ્થરની અને ત્યાં સામે ને સામે બેઠા રહેવાનું, હવાર હાજ એની સામે બેઠા રહેવાનું હવાર ઉઠે ત્યારથી. આ જેટલી મૂર્તિઓ છે અત્યારે હમણાં જે આ પીવડા ઘનશ્યામ મહારાજ, લોયાના ઘનશ્યામ મહારાજ, કંડારી ગુરુકુલમાં પધરાવેલા ઘનશ્યામ મહારાજ, એ બધા ઉપર ગુરુજી એક એક મહિનો બેઠા છે, એક એક મહિનો. હજુ લોયાના ગણ તૈયાર થશે ત્યારે તો કેટલું એની પાછળ ધ્યાન આપશે, પણ એક મહિના સુધી એની ભેગા રહેવું અને એને ઘડતર એક એક સૂચના આપવાની, નાક આવું કર, કાન આમ કર, ગોઠણ આવો કર, આ જગ્યાએ આટલું આમ છે, આમ છે, આમ છે, આટલું, એ બધુંય આપણા પીવડા ઘનશ્યામ મહારાજ તો એને તૈયાર કર્યા, ગુરુજીએ નપાસ કરી નાખ્યા, જોઈતા જ નથી કે મારા પેલા ને કે મેં જેવું ધાર્યું છે એવું થવું પડે, ફરી કર આખું, આખું બધું ઘસાઈને ફરી પાછા કર્યા. અને ત્યારે એ પ્રેમના મહાસાગરમાંથી આ મહારાજ પ્રગટ્યા છે આ સિંહાસનની અંદર. એમને એમ નથી પ્રગટ્યા. આ બહુ અઘરી વાત છે, મૂર્તિ તૈયાર કરાવવી એ પણ અઘરી વાત છે, બહુ અઘરી વાત છે. ખાલી આપણે એવું નથી કે બસ પધરાવી દેવાને ચલાવી લેવું, કેટલા પ્રેમથી ને કેટલી પવિત્રતાથી સંતો સેવા કરે, સોળે સેવા બહુ અઘરી છે. અહીં જેટલા સંતો આવે છે એટલા બધા રાજી થાય. એટલે દાખલા બાજુ મહારાજને મોટાના દાખલા બાજુ જોઈએ ને, અંતરમાં સુખ બહુ રહે. સ્વામીએ તરત મૂર્તિ ચિતરવા માટે બેઠા, મહારાજ કે તમે કેવી મૂર્તિ ચિતરશો? આધારણ સ્વામી કે મહારાજ મને જેવું હું જેવું ચિત્રું, એમ નહીં કે. મહારાજ કે સાંભળો, આ હું પાટ ઉપર બેઠો છું ને એવી રીતનું મારી હામું જોઈને તમે બેસી જાઓ અને હું પાટ ઉપર બેઠો છું એવી હનુમાનજીની મૂર્તિ ચિત્રી દો. હું જે પદ્ધતિથી બેઠો છું એ પદ્ધતિમાં તમે મૂર્તિ ચિત્રો. અને મહારાજ હનુમાનજીની પદ્ધતિમાં બેઠા અને જે કાલુપુરમાં જે હનુમાનજી છે એ આધારણ સ્વામીએ દોરીને આપ્યા અને પેલા જયપુરના હીરાજી સલાટે હનુમાનજી ઘડ્યા અને એ જ આજે કાલુપુર મંદિરમાં દર્શન આપે છે. હનુમાનજીનું શ્રેય પણ આધારણ સ્વામીને જાય છે. કેવા મોટા સદગુરુની પરંપરામાં ઊન તમે છીએ. સ્વામીને જે ભગવાનને વિશે જે સ્નેહ હતો, મહારાજમાં સ્નેહ હતો, મહારાજને 1881 સાલમાં કાર્તક માસમાં સંતો પરમહંસો સહિત મહારાજ સુરતમાં પધાર્યા, અરદેસરજીએ આમંત્રણ આપેલું. પ્રેમી ભક્તો અરદેસર કોટવાડે જ્યારે આમંત્રણ આપ્યું, પરમહંસો સહિત મહારાજ ત્યાં પધરાવ્યા, હરિભક્તો બધો મેનો લાવ્યા, એમાં મહારાજ બેસીને જતા હતા. અનેક હરિભક્તો દૂર દૂર ઉભા રહીને દર્શન કરતા હતા. પેલા કહાર લોકો એટલે મેનો ઉપાડવાવાળા હોય ને, એ લોકો મહારાજનો મેનો ઉપાડીને ચાલવા લાગ્યા. આધારાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા મેનાનો દક્ષિણ પાયો પકડીને ચાલવા લાગ્યા. આમ સ્વામી આમ આગળથી પકડ્યો, ઉચક્યો નહોતો પણ પકડ્યો. પેલા કહાર લોકો કે ભાઈ સાધુ તમે બાજુ પર જાઓ ને, અમને ડિસ્ટર્બ થાય છે. પણ સ્વામીએ નક્કી કરેલું કે મને મહારાજ કે તો જ મારતો ખસવું, બાકી મારે તો દર્શન કરવા છે. કારણ કે પ્રેમી જે હોય, ભગવાનમાં જે હેતવાળા હોય એ કેવા હોય, જેને પ્રગટ પ્રભુમાં પ્રેમ રે તેને મૂર્તિ સામું જોવાનું નેમ રે, જેને ગાવાવાળા આવી જાવ નેમ રે, જેને પ્રગટ પ્રભુમાં પ્રેમ રે તેને મૂર્તિ સામું જોવાનું નેમ રે, પ્રગટ પ્રભુમાં પ્રેમ રે તેને મૂર્તિ સામું જોવાનું નેમ રે, પ્રેમ સ્વાર્થ વાળો નવ હોય રે, સ્વાર્થ વાળો નવ હોય રે,
પ્રેમ સ્વાર્થ વાળો નવ હોય રે, પ્રેમ સ્વાર્થ વાળો નવ હોય રે, પ્રેમી પિયુ પોકારી પ્રાણ ખોય રે, પ્રેમી પિયુ પોકારી પ્રાણ ખોય રે, પ્રેમી પિયુ પોકારી પ્રાણ ખોય રે, પ્રેમી પિયુ પોકારી પ્રાણ ખાય રે. જેને પ્રગટ પ્રભુમાં પ્રીતિ હોય એ તો ભગવાનની મૂર્તિની સામુ જોઈ રહેવાનું એનું નિયમ હોય. ભગવાનમાં જેટલું હેત હોય એને ભગવાનની સામુ જોતા થાક ના લાગે. આપણને જેટલું ભગવાનની સામું જોઈ રહેવામાં થાક લાગે છે, જેટલા સમય પછી થાક લાગે છે, સમજવાનું હજુ મને આટલું ભગવાનમાં હેત થયું છે. જેને જેમાં હેત હોય એની સામું જોઈ રહેવાનું બહુ ગમે. તમને ખબર જ હશે ને, કેમ હસ્યા તમે? હસ્યા કેમ? અનુભવનું લાગે છે, ક્યાંક સામું જોઈ રહ્યા હશો. હેત કરવા જેવો તો ભગવાનને સાધુ છે. અમારા ભગત આવ્યા, મોન્ટુ ભગત, તે હસવા લાગ્યા. મેં કીધું, ભગત તમે જ્યારે આવો ત્યારે આમ દંડવટ કરતા કરતા હસો છો કેમ? એ જ્યારે આવે હસશે જ, અને મારે એને પૂછવાનું જ 2-3 દિવસ. એક તમે રોજ આવવાનું, એને ડેલી મહારાજનું પાનબીડું બનાવવાનું નિયમ, રોજ પાનબીડું એ જ બનાવે મહારાજનું. 365 દિવસનો નિયમ છે. અને એ સારું સારું જોબ જાય તો વાંધો ના આવે, લોયાધામ પાન LLC ખોલતો હતો. મેં કીધું, તમે હસો છો કેમ? તો કે સ્વામી, કેમ ભગવાનને સાધુને જોઈને આનંદ ના થાય તો હસવાન નહીં. મેં કીધું, હસવું જોઈએ ભાઈ તો સારું, પણ બીજે ના હસતા પાછા. ભગવાનમાં જેને હેત હોય એને ભગવાનની સામું જોઈ રહેવું ગમે. ભગવાનની સામું એ જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. એને તો ભગવાનને છોડીને બીજું જોવું ગમે નહીં. ભગવાનમાં હેતવાળા એવા હોય. એક માધવદાસ કરીને સાધુ થયા આપણા સત્સંગમાં, હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર એમને ગ્રંથ લખ્યો. પ્રેમ કોને કહેવાય? આપણી પાસે કશું લિસ્ટ ના હોય, આવા મોટાનું જીવન જોઈએ ને તો આપણને ખ્યાલ આવે. એમને એવું લખ્યું છે, મેં 70 સમયમાં શ્રીહરિનો લાભ લીધો છે. 8 વખત શ્રીહરિને રાસ કરતા દીઠા છે. 6 વાર મુગટ સાથે શ્રીહરિને જોયા છે. 22 વાર ભગવાનને હોળી રમતા જોયા છે. 22 વાર મને શ્રીહરિ ભેટ્યા છે. 22 વાર છાતીમાં મહારાજે મને ચરણારવિંદ આપ્યા છે. 10 વાર મને માળા મહારાજે પ્રસાદીની ભેટ આપી છે. 11 વાર મને વસ્ત્રો દીધા છે. 222 વાર મેં શ્રીહરિનો સ્પર્શ કર્યો છે. કેવા સાધુ કહેવાય, તમે વિચારો તો ખરા. કેટલી સ્મૃતિ રાખી, કેટલી સ્મૃતિ રાખી. આપણે કંઈ આવી ડાયરી રાખીએ છે? વાલા ભક્તો, હું તમને કરબદ્ધ વિનંતી કરું છું, કરબદ્ધ. તમારા જીવનના દિવ્ય પ્રસંગોની ડાયરી તમારી પાસે હોવી જોઈએ. દિવ્ય પ્રસંગો ભગવાનના હોય, ભગવાનના મોટા પુરુષોના હોય, ભગવાનના સંતોના હોય, અને ભગવાનના ભક્તોના હોય. દિવ્ય પ્રસંગો જેમાં તમને અતિ દિવ્યતા લાગી હોય, અતિ દિવ્યતા, ઓહો ઓહો એવું થયું હોય, જેમાં તમારો નીચ કોઈ અનુભવ થયો હોય, એવા પ્રસંગને તારીખ અને વાર અને સમયની સાથે લખી રાખો. બહુ કામ લાગશે. મારો નિજ અનુભવ છે એટલે હું તમને કહું છું, ચેલેન્જ સાથે કહું છું, કે કલ્યાણના માર્ગે તમે ક્યારેય વિખૂટા નહીં પડો. આ મહારાજથી કોઈ દી છૂટા નહીં પડો. કારણ કે પ્રસંગોની હારમાળાઓ કોઈની નહીં, આપણી પોતાની. મને જ મહારાજનો આવો અનુભવ થયો, મને જ મોટા સાધુનો આવો અનુભવ થયો, મને જ આ હરિભગતનો આવો અનુભવ થયો, મને જ આ સંતનો આવો અનુભવ થયો. શું આપણને આટલા વર્ષોમાં કોઈ અનુભવ જ નહીં થયો હોય? નહીં થયો હોય? થયો જ હોય, પણ દ્રષ્ટિકોણ જોઈએ, દ્રષ્ટિકોણ. અને એ દ્રષ્ટિકોણથી લખી રાખેલું હોય ને, એની હારમાળાઓ કરવી, એ આમ વાંચશો ને, એ વાંચશો ને, જેથી વચનામૃતમાંથી જેટલું બળ મળતું હશે, ભક્ત ચિંતામણીમાંથી જેટલું બળ મળતું હશે, સ્વામીની વાતોમાંથી જેટલું બળ મળતું હશે, આ કથા વાર્તાથી જેટલું બળ મળતું હશે, એનાથી લાખ ગણું બળ એમાંથી મળી જશે. કેમ? કારણ કે આપણા પોતાના અનુભવનું છે, આપણે અનુભવેલું છે. આપણે અનુભવ્યું હોય આપણા રૂવાડા ઊભા થઈ જાય. એ વાતને આમ વિચારીએ ને કે આ જગ્યાએ મહારાજે આવું કર્યું, એ વિચારતાની સાથે આપણા રૂવાડા ઊભા થઈ જાય. આ જગ્યાએ મોટા સાધુને આપણે પ્રાર્થના કરીને આવું થયું, આપણા રૂવાડા ઊભા થઈ જાય.
આ જગ્યાએ મને આવો અનુભવ થયો, આ જગ્યાએ મને આવી રીતે આટલી વખત આમ મળ્યા, આટલી વખત મને આવો ઉપદેશ કર્યો, કશું લખાણ ના હોય આપણી પાસે, પર્સનલી આપણને મળ્યા હોય ભગવાનના સંત, એને કાંઈ કીધું હોય એનું લખાણ એ બહુ કામ લાગે છે. તમે એક વર્ષ અભ્યાસ કરો, આજ ખાલી અહીંથી ઊભા ના થઈ જતા પ્લીઝ, હા, કે કથા શનિવારની પૂરી થઈ, આજનું ચરિત્ર પૂરું, એવું ના કરતા. આ વાતને તમે તમારા જીવનમાં એક વર્ષ અનુભવો, એક જ વર્ષ, વધારે જરૂર નથી, એક વર્ષમાં જેટલા અનુભવ થાય એને લખો, અને પછી એનું આમ વાંચ્યા કરો. એક મહિને એક વાર એનું રિપીટેશન કરી લો. અહો અહો રહેશે, ઓહો આ સત્સંગ દિવ્ય, અને આ સત્સંગમાં મને મહારાજે રાખ્યો એ મહારાજની મારી પર બહુ મોટી કૃપા. કૃપા 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 જ લાગ્યા કરશે. ઓહો હું તો લાયક જ નથી, મહારાજે મને રાખ્યો, હું તો લાયક જ નથી, મોટા પુરુષે મને રાખ્યો, હું તો લાયક જ નથી, આ સાધુ ભક્તોએ મને હાચ્યો, આમ થશે. અને એમાં બહુ અહોભાવ રહેશે, એમાંથી બહુ દિવ્ય અનુભવો થશે, એમાંથી બહુ પાછી વૃત્તિ વળશે, એમાંથી બહુ દિવ્ય સૃષ્ટિના દર્શન થશે, જે કોઈ દી અનુભવી નહીં હોય એવી સૃષ્ટિના દર્શન થશે. જે જ્યાં સુધી કોઈ દી આપણો સંકલ્પ નથી પહોંચ્યો એ જગ્યાએ આપણો આત્મા ત્યાં જઈને વિરામ કરતો હશે એવો થશે. બહુ નાનો પ્રયોગ છે, બહુ નાનો. જેવી રીતે પેલા આયુર્વેદવાળા કહે છે ડાયાબિટીસ ઘટાડવો છે તો આમ કરો તરત જ ચાલુ, કોલેસ્ટ્રોલ ઘટાડવો છે આ કરો તરત ચાલુ. આધ્યાત્મિક ઉપાયોનો પણ ક્યારેક તો કિમિયો અપનાવીએ, એક વખત અપનાવીએ પછી ખબર તો પડે કે વાસ્તવિક આવું છે, ખબર પડી જાય. હજારો પ્રસંગોની હારમાળાઓ થાય એવું આપણા જીવનમાં બનતું હોય છે, એટલે હું કહું છું આ માધવદાસ સ્વામી એ પ્રેમ છે ને, એક પ્રકારનું હેત જ છે ને, એને પછી વારે વારે વાગોળ્યા કરીએ એની એ વાતને, વાગોળ્યા કરીએ એટલે શું, તમને અનુભવની બધી વાત કહેવાય એવી ન હોય એટલે નથી કહેતા. જેને એવી કોઈક જગ્યાએ કોઈક સમયને કોઈ પાત્ર જોઈને ત્યાં કહેવાય, પણ એટલું બધું છે. મહારાજ એ અગાધ છે, આ સત્સંગ બહુ દિવ્ય છે, બહુ અલૌકિક છે. આ લોકનો આ સત્સંગ છે જ નહીં, આ લોકનો સત્સંગ છે જ નહીં, આ અલૌકિક સત્સંગ છે, બહુ દિવ્ય છે. 222 વાર મહારાજનો મેં સ્પર્શ કર્યો છે, કેવું લિસ્ટ હશે, પોતાને સ્પર્શ થયો એનું પણ લિસ્ટ રાખ્યું. એટલો અહોભાવ મહારાજ પ્રત્યેનો હોય એટલે આવું લિસ્ટ રહ્યું છે, નહીં તો ના રે. હું નતો કહેતો કે એકવાર એક મોદી સાહેબને એક ભાઈ અડી ગયેલો સાયકલ ચલાવવા વાળો, તે ગૌશાળાએ ગુરુજીને હું બંને ઊભા હતા, 5-7 વર્ષ પહેલાંની વાત કરું છું. ભાઈ આવ્યો સાયકલ મૂકી, અરે આજે તો કે ઓહો મારા શરીરમાંથી કરંટ પસાર થઈ ગયો. મેં કીધું કરંટ પસાર થયો તો તું જીવે છે, શું થયું? અરે મોદી સાહેબ આવ્યા ત્યાં, તો શું થયું? પણ આમ નીકળતા હતા ને, મારી આમ આંગળી અડી ગઈ કે એમના કપડાને, એમાં તો એના શરીરમાંથી શું પસાર થઈ ગયું. હા, એક રાજકીય ક્ષેત્રે સાધુ પુરુષ છે, પણ એને જે અહોભાવ, એ વસ્તુની જે એની રજૂઆત, હજુ મને એની છબી ભૂલાતી નથી, એનો જે ઉત્સાહ, જે એનો ઉમંગ, હું જ્યારે એને યાદ કરું ત્યારે મને એમ થાય કે તું એક રાજકીય સાધુ પુરુષનો સ્પર્શ કરે અને તને આટલો બધો આનંદ થતો હોય તો અમે તો મહારાજને, મોટા મહારાજના મુક્તોનો સ્પર્શ કરીએ છીએ તો અમને તો કેટલો આનંદ થાય, કેટલો અહોભાવ થાય. આપણે તો મહારાજને બાથમાં લઈને ભેટવાનું છે, કેટલો અહોભાવ થાય. આ મહારાજને વાગા ધરાવો તો એ બાથમાં લઈને ભેટો, કેટલો અહોભાવ થાય. કેટલા મોટા ભાગ કે આપણને મહારાજને ભેટવા મળે છે, આપણને ભગવાનના મોટા પુરુષના ચરણનો સ્પર્શ કરવા મળે છે, કેટલા મોટા ભાગ, પણ એનો આપણને કોઈ અહોભાવ, એનો કોઈ કરંટ આપણામાંથી પસાર થતો નથી. કારણ કે આપણે જેટલા લેવલ સુધી જોઈએ ત્યાં સુધીના લેવલથી જોતા નથી. હું ઘણી વખત કહું છું, એકના એક મહારાજ, દરેકનો જોવાનો દૃષ્ટિકોણ જુદો છે. એકના એક સંત, દરેકનો જોવાનો દૃષ્ટિકોણ જુદો છે. એકનો એક હરિભગત, દરેકનો એના તરફ જોવાનો દૃષ્ટિકોણ જુદો છે. જેવો દૃષ્ટિકોણ એવું સુખ. એ દૃષ્ટિકોણ આવે છે ક્યાંથી? મહિમાથી. એનો તમે કેવો મહિમા સમજ્યા છો એની ઉપર આધાર, એનો મહિમા કેવો સમજ્યા છે એની ઉપર આધાર છે. વિરસા દ્વારા જ્ઞાનજી અને સ્વામી જેવા મોટા પુરુષો થયા તો ઘણા એવું વિચાર્યું કે સ્વામી પાસે જાઓ એટલે આ લોકનું આપે, દીકરો જોઈતો હોય દીકરો આપે, સંપત્તિ જોઈતો સંપત્તિ આપે, બહુ મોટા પુરુષ છે. પણ કોઈક પારલાવાળા રમણ કાકા થયા, એમને એવું વિચાર્યું કે આ તો બહુ મોટા પુરુષ છે, આમને જોડેથી તો મૂર્તિ મેળવવાની, છોકરા નથી મેળવવાના, સંપત્તિ નથી મેળવવાની,
શું મેળવવાનું છે? મૂર્તિ મેળવવાની છે. તો એ રમણ કાકા પાર્લા વાળા 10x10 ની રૂમમાં એના છોકરાઓ ફ્લેટો વાળા થઈ ગયા, લાખો ને કરોડોપતિ છોકરાઓ થયા એના ફ્લેટો, અને રમણ કાકા પોતે પાર્લાની 10x10 ની રૂમની અંદર જ આખી જિંદગી રહ્યા અને જિંદગી પૂરી કરી. દાદા એવું કહેતા કે આ તો આમાં વિરસ દ્વારા જ્ઞાન જીવન સ્વામી આમાં રહેલા છે, એટલે મારી માટે આ અક્ષર ઓરડી છે અને અબજોની આ સંપત્તિ છે, એની સમજણ એવી હતી. કોઈકે સ્વામી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એટલો રાખ્યો કે સંપત્તિ મળી જાય, ધંધા થઈ જાય, બિઝનેસ થઈ જાય, દીકરા થઈ જાય, આટલો જ દ્રષ્ટિકોણ હતો. અને કોઈકે મૂર્તિ મેળવવાનો દ્રષ્ટિકોણ રાખ્યો. સાચો કયો છે? સાચો કયો છે? મૂર્તિ. કારણ કે દુર્લભમાં દુર્લભ મૂર્તિ છે, દુર્લભમાં દુર્લભ ભગવાનનું સુખ છે, દુર્લભમાં દુર્લભ ભગવાનનું ધામ છે. બાકી બધું સુલભ છે, બાકી બધું જન્મો જન્મમાં મળ્યું છે ને મળશે, હજુ મળશે. મહારાજ કે જયારે વાંદરો થયો હશે ને ત્યારે 25-25 વાનરીઓનો એક જ પતિ, 25 વાનરીઓનો એક પતિ, બોલો ક્યાંય ગોતવા જવું પડે કે લગ્ન કરાવી દેજો ને ભાઈ, કોઈને પ્રાર્થના કરવી પડે, કાંઈ ના કરવું પડે. ભૂંડ થયો હોય કોઈ માનતા કરવી પડે, ડઝન બંધ. આ મહારાજના શબ્દો છે, મારા નથી. મહારાજ આવો દ્રષ્ટિકોણ, પણ હું એ કહું છું જેને એ વાત સમજાઈ હોય ને એને મહારાજને મોટા જોડે એવો દ્રષ્ટિકોણ હોય, જેને ઓલી વાત સમજાઈ હોય એને ઓલો દ્રષ્ટિકોણ હોય, ઓલાને બીજું એનાથી નીચું સમજાયું હોય તો એને ખાલી બસ જે સમજનો સંબંધ હોય આટલું જ હોય, એને ખાલી સલામ ભરવાનો અને હાજરી પૂરવાની આટલો સંબંધ હોય, એવું હોય. માટે દ્રષ્ટિકોણમાં ફેર પડે મહિમાથી. 222 વાર મેં શ્રીહરિનો સ્પર્શ કર્યો છે, 250 જગ્યાએ મેં મહારાજની વાતો સાંભળી છે, 400 વાર મેં મહારાજને જમતા જોયા છે, 270 વાર નાતા જોયા છે, 110 વાર સંતો સાથે સમુદ્ર સ્નાન કરતા જોયા છે, 913 વાર ઘોડા ઉપર બેઠેલા જોયા છે, 310 વાર લાડુ પીરસતા જોયા છે. આવું માધવદાસ સ્વામીનું સ્મૃતિનું અંગ હતું. બોલો આને પ્રેમ કહેવાય, આને પ્રેમ કહેવાય. હવે આમાંથી તો આપણે એટલું શીખવાનું છે બાપા કે આપણને જેટલો કાંઈક થોડો પ્રેમ મળ્યો હોય ને એનું લિસ્ટ કરજો. હું માગીશ કેટલાકની ડાયરીઓ, પછી 6 મહિને કહીશ કે મને તમારી ડાયરી બતાવો, બતાવવા એવી હોય એ. તમારો અંગત પ્રસંગ હોય ને તમારે તમારા હૃદયમાં રાખવો હોય તો વાંધો નહીં, પણ લખો. ઇંગ્લિશ ગુજરાતી ના આવડતો ઇંગ્લિશમાં લખો, પણ લખો. એનો શું ફાયદો થાય છે એ તમે એક વર્ષ પછી મને કહેજો. આજથી ચાલુ કરો, આ વર્ષ પતે ત્યાર પછી મને કહેજો કે આનો ફાયદો શું થાય છે. દેશી ઔષધ છે, ક્યાંય તમને નહીં મળે કોઈ પુસ્તકમાં, પણ તમે અનુભવ કરશો તો ખબર પડી જશે, જે દિવ્ય પ્રસંગોની ખબર હોય. આવી રીતે સ્વામીને પ્રેમ હતો. મહારાજે પેલા કહાર લોકોને કીધું, સ્વામીને પાલખી ઉપાડવા દો, ચિંતા ના કરો, ભલે સ્વામી અમારી પાલખી હારે ચાલતા. અને મેનાની અંદર સ્વામી આગળ હાલે મહારાજના દર્શન કરતા જાય. આવો તો સ્વામીને મહારાજને વિશે પ્રેમ હતો. પછી મહારાજ સુરત પધાર્યા, મુનિબાવા બ્રહ્માનંદ સ્વામીએ જેમને વશ કર્યા અને સ્વામિયાણ સંપ્રદાયમાં લાવ્યા. મુનિબાવાનું બહુ મોટું નામ સુરતમાં, આ અર્દેસર પારસીન બધા એના શિષ્યો, અને સ્વામિનારાયણનો પૂરો વિરોધી. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોકલ્યા કે જાઓ સ્વામી મુનિબાવા પાસે ભણવા માટે. મુનિબાવા પાસે સ્વામી ભણવા ગયા, તે સ્વામીને જ બધું આવડતું હતું. મુનિબાવા પાઠ આપે સ્વામી તરત જ બોલી જાય, કેટલી વાર તો આગળ બોલી જાય. મુનિબાવાને થયું કે આ કાંઈ શીખવા આવેલો નથી, શીખવવા આવેલો લાગે છે. બધું તિલક ચાંદલોને બધું કાઢીને ગયેલા, પણ બ્રહ્માનંદ સ્વામી કેવા સમર્થ, તમે વિચારો. આખા સુરતનો જે ગુરુ હતો, જેને એવો નિર્ધાર હતો કે સ્વામિનારાયણનો પગ આ સુરતમાં ના પડવા દઉં, એ મુનિબાવાને કંઠી બાંધીને સ્વામી મહારાજ પાસે આવતાર્યા. આ બ્રહ્માનંદ સ્વામી આખા સુરતના ગુરુ તરીકે રહેલા ને કંઠી બાંધીને લઈ આવો આ સંપ્રદાયમાં, એ બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા કેવી. અને એ બ્રહ્માનંદ સ્વામી એમ કે હું તો શ્રીજી મહારાજનો ઢાઢી છું, ઢોલ ટીપ્પાવાળો છું, હું તો કાંઈ નથી, કાંઈ નથી. એ મહારાજ કેવા હશે આટલી જ કલ્પના કર્યા કરો. બસ એ મહારાજ કેવા, આવા મોટા આવું કહી દે, એ મહારાજ કેવા, એ મહારાજ કેવા, આનો વિચાર કર્યા કરીશું ને. મહારાજની આજ્ઞા પણ પડશે, મહારાજની આજ્ઞા પાડવાનું તાન ચડશે. હું તો તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું, ભગવાનની આજ્ઞા એ જ ભગવાન પોતે આપણી જોડે રહ્યા છે આજ્ઞા રૂપે. આપણને જે ખબર હોય કે આ મહારાજની આજ્ઞા છે, એ આજ્ઞાને લોપવાનો કોઈ દી પ્રયત્ન ના કરીએ. આપણને ખબર જ છે કે આ મહારાજની આજ્ઞા છે,
બસ આ મહારાજની આજ્ઞા છે, એ લાલ બિંદુ આપણા માટે લાલ સ્ટોપની સાઇન, ત્યાંથી આગળ ના જશો, અટકી જાઓ, ભલે આપણું મન તો હરામી છે, જન્મો જન્મથી રખડાવ્યા છે, મહારાજે ના પાડી આ ના જોશો ના જ જોશો, મહારાજે ના પાડી આ ના જમશો ના જ જમશો, મહારાજે ના પાડી આ ના સાંભળશો ના જ સાંભળશો. જો આપણે આજ્ઞા પ્રમાણે રહેશું ને તો ભગવાન આપણી ભેગા ને ભેગા રહેશે, તો અનુભવ થશે, અને એ અનુભવ થશે પછી બહુ પાક્કું મહારાજની આરેનું આપણું આમ બોન્ડિંગ બહુ પાક્કું થઈ જશે, બહુ પાક્કું થશે. માટે વિચાર કરવાનો, મારા મહારાજને આ નથી ગમતું, મારા નથી કરવું, આવો વિચાર. એમાં યુવાનો તો ખાસ, યુવતીઓએ ખાસ, કારણ કે જુવાની છે ને એ બહુ ફોર્સવાળી હોય, બહુ ફોર્સવાળી, ઉંમરવાળા તો આવે છે ને પછી ઢીલા પડી જ ગયા હોય એના આંટા તો બધાય, પણ યુવાન હોય, જુવાની હોય, ફોર્સમાં બરાબર ગાડી દોડતી હોય, એને આ બધું વિચારવાનું કે મારાથી કઈ આજ્ઞા લોપાઈ છે, આજ્ઞામાંથી પાછા વળીએ. જે કોઈ હોય એ બાઈ ભાઈ બધાય નાના મોટા વિચારો, લિસ્ટ કરો, આટલી આજ્ઞા લોપાઈ છે, હવે આ નવા વર્ષે આટલી આજ્ઞા લોપાવા નથી દેવી, મહારાજને ભેગા રાખવા છે. જો હું આજ્ઞા લોપીશ મહારાજ મારી ભેગા નહીં રહે, અને મહારાજ આપણી ભેગા ના રહે તો આ જીવવાનું કામ જ હું. જો મહારાજ આપણી ભેગા ના રહી શકતા હોય તો જીવીને કામ હું, ધમન તો કેટલી છે આ પૃથ્વી પર, કરોડો ધમનો જ છે, ભગવાન નથી ભજતા એ બધા, ખાઈ પીન બસ મશીન છે, પૂરું કરે છે. માટે આજ્ઞા પાડવી છે, પાક્કી પાડવી છે, હા કેશિયો વગાડવા વાળા, મહારાજની આજ્ઞા પાક્કી પાડવી છે, નક્કી થવું પડે મહારાજને મારે આમ નજીક જવું છે. મુનિ બાવાને આપણા સત્સંગમાં આવી ગયા પછી તો મહારાજની પધરામણી થઈ, મહારાજ મુનિ બાવાને ત્યાં ગયા, તે એક ચિતારો હતો દુલેરામ, ચિતારો એટલે પેન્ટર, તેને છે ને મુનિ બાવાનું ચિત્ર બહુ જોરદાર બનાવેલું, તેને મુનિ બાવાએ મહારાજને બતાવ્યું કે આ મહારાજ જો આ મારું ચિત્ર બનાવેલું છે. હજુ તો પાછો આમ સત્સંગી થઈ ગયેલા, પણ થોડો માન મોભો તો પાછો એ કાંઈ તરત બળી જાય એવો નથી, સ્વભાવ છે ને એને ટળતા બહુ વાર લાગે, સત્સંગમાં આવી જવાય પણ સ્વભાવ સહિત અવાય છે, સ્વભાવને પછી રોજ ઓળખવો પડે મારો કયો સ્વભાવ છે. હમણાં જ હરિચૈતન્ય સાગરની 3-4-5 દિવસ પહેલાંની કથામાં આવ્યું હતું કે પોતાના સ્વભાવ ઉપર નજર રાખવી, કારણ કે સત્સંગમાં આપણે જ્યારે આવીએ છીએ ને ત્યારે જે સ્વભાવ સહિત આવ્યા હોય ને એ જ સ્વભાવ આપણને પાછો આગળ જઈને નડે. માનો કે આપણે રસાસ્વાદી હોઈએ, સત્સંગમાં આવી ગયા એટલે આપણે સત્સંગના નિયમ ધર્મમાં આવી ગયા, પણ આપણી પાસે રસાસ્વાદ બહુ છે એટલે શું થાય, સત્સંગની અંદર જો ક્યારેક ફીકું બની ગયું હોય તો આપણે સત્સંગમાં શું થાય, શું થાય, દુઃખ થાય, સુખ ના રહે, કકડાટ થાય સત્સંગ થયા પછી પણ, કારણ કે આપણે સત્સંગમાં આવ્યા પણ આપણો રસાસ્વાદ રૂપી સ્વભાવ ના ગયો, એ ના ગયો. આપણને ગપ્પા મારવાની, વ્યર્થ વાતો કરવાની ટેવ હોય, આપણે સત્સંગમાં આવી ગયા, જેટલો ટાઈમ આપણને બંધનમાં રાખ્યા પાંજરામાં, કથારૂપી પાંજરામાં, ત્યારે તો આપણે બેસી ગયા પાંજરામાં, બરાબર છે, એમાં બેહવું જ પડે, પણ જેવા પાંજરામાંથી છૂટા કર્યા એટલે આપણો સ્વભાવ છે જગતના વ્યવહારની વાતો કરવાનો, એટલે તુરંત આપણો ઢાળો કઈ બાજુ જાય, બોલો, થોડું મોટેથી બોલો, જગતની વાતો કરવા તરફ જાય. તમે ઠાકોરી જમાડવા બેઠા, બંધનમાં મૂક્યા, એક એક કડી બોલજો, બંધન પાંજરું એટલે બોલ્યા, પણ આપણને છૂટ આપી દીધી, જમાડીને છૂટા થાવ, તુરંત આપણા જે મૂળભૂત સ્વભાવો છે, જમાડતા જમાડતા જેમ આપણે બહાર પાર્ટીઓમાં લગ્નોમાં જઈએ જેમ વાતો કરતા એમ જ વાતો થવા માંડે, એની પાછળનું કારણ આપણને આપણા લક્ષ બાજુની નજર નથી, કોઈક જગ્યાએ આપણો સ્વભાવ આપણને ઘસવાની હજુ ખબર જ નથી પડી, કયો કાંટો ઘસવાનો છે, કઈ હૂડ છે મારી પાસે એ ખબર નથી. માટે આનો વિચાર પણ ભગવાનના ભક્તોએ, મમુક્ષુએ, મારે ને તમારે કરવો જોઈએ, કયો સ્વભાવ આપણે સત્સંગમાં લઈને આવ્યા હતા, એ સ્વભાવ કેટલો ઘસાયો છે ને કેટલો નથી ઘસાયો. મુનિ બાવાની મૂર્તિ મહારાજે જોઈ, મહારાજ બહુ રાજી થયા, મહારાજ કે આ કોને બનાવ્યું, એટલે પેલા કે દુલેરામે કર્યું છે, મહારાજ કે અમને એક મૂર્તિ ચિત્રી દેશો, દુલેરામને બોલાવીને મહારાજે કહ્યું, દુલેરામ કે નાથ તમે કહો એટલે જ હું અહીંયા આવ્યો છું, આજ્ઞા આપો જેમ કહેશો એમ કરીશ, એટલે મહારાજે કહ્યું શ્વેતદીપવાસી વાસુદેવ જમનો પગ ડાબા સાથળ ઉપર મૂકી અને બંને ભુજાઓ ઊંચા રાખીને તપ કરતા હોય અને બંને બાજુ એક એક મુક્ત ઊભા હોય હાથ જોડીને આમ, એવી મૂર્તિ ચિત્રી દો. પોતાની મૂર્તિ ના કીધી. ઓલો કે દુલેરામ કે કેવું મહારાજ, મને કઈ ખબર ના પડી, મહારાજ પાટ ઉપર ઊભા થઈ ગયા, પછી આપણે તપની માળા કરીએ છીએ ને, એ તપની માળા એ આ જમણો પગ અહીંયા ડાબા સાથળ ઉપર રાખી
બે હાથ ઊંચા કરીને આમ મૂર્તિ મહારાજે દર્શન આપ્યા અને મહારાજ કે બે મુક્ત આમ હાથ જોડીને ઉભો ને આવી મૂર્તિ ચિત્રો. દુલેરામ કે વાંધો નહીં. અને મહારાજ કે તમારી જોડે છે ને મારા આધારાનંદ સ્વામી રહેશે તમને સલાહ સૂચન કરવા અને તમારે મૂર્તિ બનાવવાની. ભલે, એને મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કરી દીધું, કોન્ટ્રાક્ટ અપાઈ ગયો. મહારાજ હજુ સુરતમાં હતા. અર્દેશર કોટવાડને વિચાર થયો કે મહારાજનું ધ્યાન કરવા માટે મહારાજની મૂર્તિ અત્યારે મહારાજ અહીં છે તો મૂર્તિ બની જાય તો સારું. એટલે એને, એ તો પોતે રાજાના કારભારી હતા નવાબના, એટલે નવાબ પાસે એક પ્રસિદ્ધ ચિતારો મીઠારામ હતો. એટલે અર્દેશરને એમ થયું કે હું મારા માટે એક મૂર્તિ ચિતરાવી દઉં. એટલે મીઠારામને બોલાવે, મીઠારામને નવાબ પાસેથી જઈને પ્રાર્થના કરી કે તમારો મીઠારામ ચિતારો છે મને આપશો, મારે મારા સહજાનંદ સ્વામીની મૂર્તિ બનાવી છે મારા ધ્યાન માટે. તો નવાબે આપ્યા, વાંધો નહીં કે મીઠારામ તમને સોંપ્યો, તમારી રીતે મૂર્તિ કરજો. મીઠારામને પછી કહ્યું કે તમે અત્યારે સ્વામિનારાયણ ભગવાન અહીં છે ત્યાં જાઓ અને એમની સુંદર મૂર્તિ ચિત્રી આપો. અર્દેશરભાઈની આજ્ઞાથી પેલો મીઠારામ મહારાજ પાસે આવ્યો. આવીને નારંજીભાઈને વાત કરી. નારંજીભાઈએ આધારાનંદ સ્વામીને વાત કરી. વિવેક કેવો છે જો, કોઈ મોટા પાસે જઈને વાત કરવી હોય ને તો પેલા બાજુવાળાને વાત કરવી પડે, ઘણાને ખબર ના હોય, સીધી જ વાત કરે. કોઈ ભગવાન પાસે, મોટા પુરુષ પાસે, ભગવાનના સંત પાસે, કોઈ ભક્ત પાસે ત્યારે એ કઈ પ્રક્રિયામાં છે એ જોઈ અને પછી વિવેકથી વાત કરે. એને જઈ નારંજીભાઈને કીધું. નારંજીભાઈએ આધારાનંદ સ્વામીને કીધું કે અર્દેશર કોટવાડે મહારાજનું દર્શન દોરવા નવાબના પ્રસિદ્ધ ચિતારા મીઠારામને મોકલ્યા છે, માટે કાંઈ વ્યવસ્થા કરો અને શ્રીહરિને આ ગુપ્ત રીતે વાત કહો ને મહારાજની મરજી લઈ આવો. આ ગુપ્ત રીતે કેમ વાત કરવી પડી, આનું કારણ શું? આધારાનંદ સ્વામી મહારાજ પાસે ગયા. શ્રીહરિ સભામાં હિંડોળા પર બેઠા હતા, સ્વામી એમની પાસે ડાબી બાજુ જઈને બેઠા. પછી શ્રીહરિએ તેમની સામે જોઈને કહ્યું, તમે શું કામ આવ્યા છો? એટલે આધારાનંદ સ્વામી ધીરે રહીને ઊભા થયા. કાનમાં મહારાજ બીજા કોઈ સાંભળે નહીં એમ મહારાજને કાનમાં કે મહારાજ અર્દેશરભાઈ એક ચિતારો મોકલ્યો છે મીઠારામનો, એ મીઠારામ નામનો, એ તમારી મૂર્તિ દોરવા માગે છે મહારાજ અને અર્દેશરભાઈને જોઈએ છે ને તમારે દર્શન આપવાના છે એટલે તમારી મૂર્તિ એ બનાવે. મહારાજ કે હમણાં બોલશો નહીં, કે અત્યારે કાંઈ બોલશોમાં, અમે જમવા આવીએ ને ત્યારે એકાંતમાં પછી પૂછજો, અત્યારે પાછા આજુબાજુની અંદર, સમજી ગયા ને તમે, મહારાજની આજુબાજુમાં હતા. હાનું કારણ શું? મધ્યનું 13મું વચનામૃત. હે સંતો, અહીં વાંચતા જજો, મારે તમને થોડા બેઠા શબ્દો વાંચવાનો અભ્યાસ પણ કરાવવો છે. હે સંતો, જે મોટેરા મોટેરા હોને વાતમાં સમજતા હો તે આગળ બેસો. આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી, માને કરીને નથી કરવી, પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ કે આ સર્વે સંત તથા હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય, તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે, એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ, આટલી અઘરી વાત હતી. એ કઈ વાત? આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં જેવી અચરજકારી છે, મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરિધરી ન દર્શે એવી 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 અચરજકારી છે. આ વાત મહારાજને સમજાવી હતી. આ મધ્યનું 13મું વચનામૃત મહારાજ કે સભામાં કર્યા જેવી નથી, તો સામેની સભા મહારાજને શું જાણતી હતી? સંત નહોતી જાણતી. સામેની સભા મહારાજને કાંઈ એવું નહોતી જાણતી કે આ કોઈ આચાર્ય છે સંપ્રદાયના.
સામેની સભા એવી એવું નહોતી જાણતી કે રામાનંદ સ્વામી જેમ સાધુ હતા એમ એમ આ સહજાનંદ પણ એક સાધુ છે એવું એ સભા નહોતી જાણતી. સામેની સભા શ્રીજી મહારાજને 100% ભગવાન જાણતી હતી. અહીં મારાથી એ પ્રમાણ નથી લેવાયું પણ તમને કહી દઉં, ગઢડા મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ સ્વયં એમ બોલ્યા, આ તમે સર્વે મને ભગવાન જાણો છો. કયું વચનામૃત? ગઢડા મધ્યનું. આ ગઢડા મધ્યનું 13મું છે, ઓલું ગઢડા મધ્યનું 35મું છે. બહુ ઝાઝો સમયગાળો નથી, કંઈ એવું ના હોય કે 25 દિવસમાં કોઈ ભગવાન જાણતો થઈ ગયો. મહારાજની સભા મહારાજને ભગવાન જ જાણતી હતી, કે આ ભગવાન જ છે, તો પણ સભામાં વાત કર્યા જેવી કંઈ નથી. એ વાત એ છે કે જેટલા અવતારો પૂર્વે થયા, જેટલા ભવિષ્યમાં થશે, જેટલા પૃથ્વી પર વર્તમાન કાળે હશે, એ તમામના અવતારી એક શ્રીજી મહારાજ છે. એ વાત અઘરી હતી સભામાં, અને એ વાત આજે આ લોયા ધામની અંદર નિધડકપણે થાય છે ને, એ મહારાજને ગુરુજીની કૃપા છે આપણી પર. તમે સાંભળી શકો છો, અમારાથી થઈ શકે છે, આ ભેજામાં બેહી ગયું છે, એ ભગવાનને મોટાની કૃપા છે, નહીં તો આમાં તો ભલ ભલા અટવાઈ જાય છે. આ સર્વોપરિતાની વાતમાં ભલ ભલા અટવાઈ જાય છે, નથી હા પડતી. આખી જિંદગી નહીં, જન્મોના જન્મ જતા રહ્યા તોય નથી હા પડતી. આ કેવળ એક ભગવાનને સદગુરુની કૃપા હોય ને તો જ હા પડે. સ્વામીએ વાતોમાં કીધું, ખંડ્યો રાજા ને ચક્રવર્તી રાજા, આકાશનો સૂર્ય ને ચિત્રામણનો સૂર્ય, તીર ને તીરનો નાખનાર, મહારાજને અવતારમાં આટલો ફેર છે. સિદ્ધાનંદ સ્વામી એકવાર ગવૈયા પરમહંસો ગાવનું કરતા હતા ને પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ગાયું, કેસે જાવું પણિયા રોક્યો પણ ઘટવા. એ કીર્તન પ્રેમાનંદ સ્વામીએ ગાયું. એ કીર્તન સાંભળીને સિદ્ધાનંદ સ્વામીને સંકલ્પ થયો કે કેસે જાવું પણિયા રોક્યો પણ ઘટવા, એ મૂર્તિ કેવી હશે? એટલે કોણ સાંભળે, કોણ સાંભળે? તે મૂર્તિ કેવી હશે? તે મહારાજની મૂર્તિ ખસી ગઈ અને શ્રી કૃષ્ણની મૂર્તિ દેખાવા માંડી સિદ્ધાનંદ સ્વામીને. સ્વામીને જ્યારે શ્રી કૃષ્ણની મૂર્તિ દેખાવા માંડી ત્યારે હરિચરિત્ર ચિંતામણીના બીજા ભાગમાં 294 નંબરના ચરિત્રની અંદર એવું લખાણું, સ્વામી અકળાયા, શરીરમાં પરસેવો વળી ગયો. શ્રી કૃષ્ણની મૂર્તિ ધરાઈ ગઈ, શરીરમાં પરસેવો વળી ગયો. મહારાજ સામે બેઠા બેઠા મંદ મંદ હસવા લાગ્યા. મહારાજ તો હસતા હતા, ભલે પરસેવો વળતો, બેટા સંકલ્પ કર્યો કેમ, મહારાજ હશે. પછી મહારાજને વિનંતી કરવા લાગ્યા પ્રેમાનંદ સ્વામીને, એમ કે આપણું ગાવણું જોઈને મહારાજ હસે છે. પ્રેમાનંદ સ્વામી ગાતા હતા, પ્રેમાનંદ સ્વામી સમજ્યા કે હું ગાઉં છું ને મહારાજ રાજી થાય છે એટલે હસે છે, પણ મહારાજ તો પેલા સિદ્ધાનંદ સ્વામીને જે થયું છે ને એ જોઈને હસે છે. અને પછી સિદ્ધાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને વિનંતી કરી, મહારાજ હવે હું આવો સંકલ્પ કોઈ દિવસ નહીં કરું, તમારી મૂર્તિ જેમ દેખાતી હતી એમ દેખાડો. સિદ્ધાનંદને મહારાજની મૂર્તિ, મહારાજે આમ કીધું લો ત્યારે આ મૂર્તિ, ત્યાં સિદ્ધાનંદ સ્વામીને મૂર્તિ દેખાઈ ગઈ, મૂંઝવણ ઓછી થઈ ગઈ. પછી મહારાજ સિદ્ધાનંદને કે કેમ થયું, ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ વિગતે વાત કરી ત્યારે મહારાજે સૌને કહ્યું, જુઓ ઉપાસક તો આવા હોવા જોઈએ, પોતાના ઈષ્ટદેવ વિના સર્વે અવતારની મૂર્તિઓ દેખાય તોય અકળાઈને મૂંઝાય, પોતાના ઈષ્ટદેવની મૂર્તિ દેખાય ત્યારે જ રાજી થાય ને શાંતિ થાય, એ ઉપાસકનો ધર્મ છે. આવી ઉપાસના જોઈએ. સિદ્ધાનંદ સ્વામીની કેટલી જબરી ઉપાસના કહેવાય. હવે આપણે તો કમસે કમ આ માર્ગે હાલીએ તો ખરા. આપણે બીજી આમાં તો સારું છે કે અવતારની મૂર્તિ આવી, આપણે તો બીજી કેટલી મૂર્તિઓ આવી જાય. એ બધી મૂર્તિઓને ક્યારે એ બધી મૂર્તિઓ ખસી જશે કે જ્યારે મહારાજ એવા સમજાઈ જશે ત્યારે. આ મોટા મોટા પુરુષો પોતાના જીવનથી મનન તમને સમજાવે છે. વચનામૃત મધ્યનું 13મું, એની અંદર મહારાજ આગળ કહે છે, મહારાજ કહે છે એ અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, અતિ પ્રકાશમય છે, મૂર્તિ ઘનશ્યામ છે. એ મૂર્તિ ક્યારેક તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે, અને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. એ સર્વે મુક્ત એક નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. મહારાજને આ વાત સમજાવી હતી, જે અક્ષરાતી જે પુરુષોત્તમ ભગવાન, તે જ સર્વે અવતારનું કારણ છે. સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. મહારાજ કે આ ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા એ શાસ્ત્રમાંથી પોતાની મેળે સમજાય નહીં. સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી આ વાત સમજ્યામાં આવે છે.
મહારાજે લોયાનું ચૌદમું વચનામૃત, એમાં રુચિનું વચનામૃત, એમાં મહારાજે એમ કીધું સર્વે અવતાર નારાયણના છે, સર્વે અવતાર નારાયણના છે, તો પણ એ અવતારમાં ઋષભદેવજી બહુ ગમે, તેથી ઉતરતા કપિલજી ને દત્તાત્રેય એ બે સરખા જણાય, એ ત્રણ અવતાર કરતાં કોટી ગણું શ્રીકૃષ્ણનો વિષય અમારે હેત છે, અને એમ જાણીએ છીએ બીજા અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો, બહુ સમર્થ છે, એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો. શબ્દ જો નથી જણા છે તો ખરો, ઘણો બધો છે પણ જણાતો નથી. એટલે મહારાજે ત્યાં અવતારોની તુલના એટલા માટે કરી, પોતાનું અવતારી સ્વરૂપ સમજાવવા માટે. પછી મહારાજે કહ્યું અમારે ઉપાસના કેવી છે, તો સર્વેથી પર એક તેજનો મોટો સમૂહ છે, તેજના સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે, અનંત છે, એ તેજના સમૂહ મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે, એની ઉપર દિવ્ય મૂર્તિ એવા નારાયણ પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે, અને તે સિંહાસનની ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકાય નારાયણના દર્શન કરે છે. આ મહારાજની ઉપાસના છે. અંત્યનું સોળમું વચનામૃત, મહારાજ કે જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે, તે રામા અવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે, તે માટે હનુમાનજીની ભક્તિ એ પતિવ્રતાના જેવી છે. એવી રીતે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તેની વ્યભિચારીની જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાવી ભક્તિ ન કરવી, ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી ટેક રાખવી. હનુમાનજીને કેટલા અવતાર થયા, તો એ પ્રેમાનંદ સ્વામી આરતી લખીને રામચરણ રતિદાયક આવું લખવું પડ્યું. એમ આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પતિવ્રતાની ટેક જોઈએ. ટેક તમે બધાએ આવી સમજણ ધરાવો છો, પણ વાલા ભક્તો જ્યારે દુઃખના પ્રસંગો જીવનમાં આવે ને, જ્યારે તમારે ગ્રહસ્થને ક્યારેક કંઈક વિપત્તિ આવે, તમે જે સંકલ્પ કર્યા હોય એ પૂર્ણ ન થાય, દુઃખના વાદળો આવી પડે તમારી ઉપર, ત્યારે અમને ખ્યાલ છે કે ઘણીક વખત ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તને આમ થોડીક ડગમગાટ થાય. અમારી ઉપર જ્યારે નિંદા, બીજું ત્રીજું એવા અનંત પ્રકારના આક્ષેપ આવે, ત્યારે અમારી નિષ્ઠામાં ડગમગાટ થાય. ભગવાન કેમ હશે કે કેમ, ત્યાગી ગૃહી બેયનું પરીક્ષણ છે એક જગ્યાએ. એટલે કોઈક જગ્યાઓ એવી છે કે જે જગ્યાએ આપણને ઘા મારવામાં આવે ને, એ મર્મ, આ અમુક મર્મ ભેદક જગ્યાઓ છે, એ જગ્યાએ જો ઘા મારવામાં આવે ને માણસ તરત મરી જાય. એમ કલ્યાણના માર્ગમાં અમુક મર્મ ભેદક પોઈન્ટ છે, એ પોઈન્ટ ઉપર ઘણાના સત્સંગ મરી જતા હોય છે. માટે ભગવાનના સ્વરૂપની દ્રઢતા બહુ પાકી કરવી, કે આ મહારાજ એવા છે, એ જે કરતા હશે મારું હિત કરતા હશે, આ સતત વિચારવું બહુ મોટા છે. મહારાજે કીધું કે પછી તમે આવજો, જમતી વેળાએ ત્યારે મળીશું. પછી મહારાજ જ્યારે જમવા માટે ગયા, ત્યારે મીઠારામને બોલાવીને કહ્યું, અમે કહીએ એ રીતે મૂર્તિ સારી ને મોટી બનાવજો. પછી ગોવિંદભાઈ તેના જેટલો કહેશો એટલા પૈસા આપશે. ગોવિંદભાઈ મહારાજની વાતને પચાવતા હશે એવા હશે, એટલે કીધું મહારાજ કે આ રૂપિયા તમને દેશે, જેટલા જોઈશે એટલા, આ મૂર્તિ ચિતરવાના. શ્વેતદીપમાં તપ કરતી વાસુદેવ નારાયણની મૂર્તિ કરજો. ચિતારામ કે મેં વાસુદેવ નારાયણ કેમ તપ કરે છે મને ખબર નથી. મહારાજ કે હું બતાવું તમને. મહારાજે ઊભા થઈને પોતાનું સ્વરૂપ આમ બતાવ્યું. મહારાજે કહ્યું આવી રીતની તમે કરજો. મહારાજ પાટ ઉપર ઊભા થયા અને મહારાજે આમ ઊંચા હાથ કરીને મીઠારામને બતાવ્યું કે આવી રીતે તપ કરે છે, મૂર્તિ બનાવજો, અને એક પડખે નર અને બીજા પડખે નારાયણ હાથ જોડીને ઊભા હોય એમ ચિતરજો. એક પડખે અને બીજા પડખે એ બે હાથ જોડીને ઊભા હોય આવા ચિતરજો. ઓલી બાજુ ખાલી કીધું બે મુખ તો ઊભા છે આવું ચિતરજો. આ એકાંત છે ને એટલે અહીંયા આવું. હવે આ વાત કોક લીક કરે મહારાજની, મહારાજ તો પોતાની મૂર્તિ બનાવે છે ને તમને ખબર છે, બાજુમાં નર ને નારાયણ ઊભા રાખ્યા છે, આવું ચાલુ થયું છે હવે તો શું થાય. એટલે મહારાજે એકાંતમાં બોલાવેલા. મહારાજે સર્વોપરીનું જ્ઞાન છે ને સુપાત્રોને દીધું છે. આ વચનામૃતની અંદર લાગટ કેમ ન લખાયું, લાગટ કેમ ના લખાયું? ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી એ મહારાજ બધી લીલા હંકેલ લીધી પછી છડે ચોક બહુ વાતો થઈ. એની પાછળનું કારણ છે આ ખાનગી જ્ઞાન હતું મહારાજનું. આમ ઓપન સભામાં કર્યા જેવી નથી તોય પણ કરું છું. આમ ઓપન સિક્રેટ. ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન એટલે કેવું? ઓપન સિક્રેટ. નરનારાયણ દેવ કે હું આવું છું, ધર્મભક્તિને કે વૃંદાવનમાં કૃષ્ણ અવતારે પ્રગટ થઈને કે હું આવું છું,
અને આવે અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ. આ ઓપન સિક્રેટ છે, કોકને સમજાય તો સમજાય, નહીં તો કરોડ જન્મ પછી સમજાય એવું છે. આવી રીતનું પછી મહારાજે મીઠારામને ત્યાં મૂર્તિ બનાવવા માટેનો આવું આદેશ આપ્યો. પછી આધારાનંદ સ્વામીને ત્યાં મૂકી અને મહારાજ પછી ત્યાંથી નીકળ્યા. મુક્તાનંદ સ્વામીને પોતાના રથમાં બેસાડ્યા અને પોતે રથ હાંકવા લાગ્યા અને આધારાનંદ સ્વામીને કીધું, તમે બંને મૂર્તિઓ તૈયાર થાય, દુલેરામની મીઠારામની, ત્યારે લઈને પછી આવજો. મહારાજ ત્યાં સુરતથી ગઢપુર પહોંચ્યા. આધારાનંદ સ્વામી પોતે સુરતમાં રહ્યા. વાસુદેવ નારાયણની અડખે પડખે નર ને નારાયણવાળી પ્રથમ મીઠારામે મૂર્તિ બનાવી દીધી. હજુ દુલેરામની હજુ ચાલુ હતી. મીઠારામની મૂર્તિ બની. આધારાનંદ સ્વામી જેવા મોટા સંતો મહારાજના અંતરનો આશય સમજતા પોતાના ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના પ્રવર્તન જીવ સાચું સમજેને અધિકારી બને આવો એમનો આશય હતો. ફાગણ માસ બેઠો, સ્વામી તે પ્રતિમા લઈ, મીઠારામની જે પ્રતિમા હતી ને એ પ્રથમ તૈયાર થઈ, એ પ્રતિમા લઈને ગઢપુર આવ્યા. ધર્માત્માનંદ સ્વામી સ્વામીની હારે હતા, મહારાજ લાડુ પીરસતા હતા. મહારાજે તરત બંને સંતોને જોઈને બહુ રાજી થયા. પીરસવાનું મૂકીને પહેલાં તો બેયને ભેટ્યા, પછી મહારાજે તરત જમવા બેસાડ્યા, ત્રણ ત્રણ લાડુ પીરસ્યા. પછી આધારાનંદ સ્વામીને બોલાવીને કીધું, મૂર્તિ લાવો. તે કવર ખોલીને મહારાજે મૂર્તિ જોઈને મહારાજ કે વાહ વાહ, કેવી સુંદર મૂર્તિ બનાવી છે વાસુદેવનારાયણની મૂર્તિમાં, પણ આ મૂર્તિમાં એક રોમનો પણ ફેર નથી. મહારાજ આવું બોલ્યા. શાસ્ત્રમાં જેવું વર્ણન કર્યું છે તેવી જ આ મૂર્તિ બની છે. સુરતના મીઠારામ પાસે રહીને સ્વામીએ બનાવેલી આ મૂર્તિને શ્રીહરિએ એક વર્ષ સુધી પોતાની પાસે રાખી હતી. મહારાજે પોતાના લોકમાં રાખી એક વર્ષ આ મૂર્તિ, અને પછી આધારાનંદ સ્વામી શ્રીહરિ સાથે રહીને એક વર્ષ સુધી આ મૂર્તિ સાચવી હતી. કોઈ ભક્તો દર્શને આવે ત્યારે મહારાજ આધારાનંદ સ્વામી પાસે આ મૂર્તિ મગાવીને સૌને બતાવતા, પણ એ મૂર્તિ મહારાજ બધાને બતાવતા અને મહારાજ પોતાની ઉપાસનાનું પ્રવર્તન કરાવતા. આધારાનંદ સ્વામી જેવા મોટા સંતો મહારાજનો આશય સમજતા હતા એટલે મહારાજની સાથે રહીને આવી રીતે મહારાજ સુપાત્ર હોય એને મહારાજ પોતાનું સર્વોપરીપણું સમજાવતા, જેમ છે તેમ કહેતા. જેને પોતાની સર્વોપરિતા પચેવી ન હોય તેને આ વાસુદેવ નારાયણ સર્વોપરી છે આવું સમજાવતા હતા. મહારાજ જ સમજાવતા હતા. હવે કહો સાચું કહ્યું? બોલો કે મને મહારાજે કહ્યું વાસુદેવ નારાયણ છે ને? બોલા કે ના હોય, એ મહારાજ જેવું કોઈ નથી. ના ના, વાસુદેવ નારાયણની આજુબાજુ નરનારાયણ ઊભા છે. મને મહારાજે પોતે સમજાવ્યું છે, બે કલાક બેહાડીને સમજાવ્યું છે, પણ તારી હોજરી પચેવી છે જ નહીં, તને બીજું સમજાવે શું? ઘનશ્યામજી અને સ્વામી ભુજના હતા. સ્વામી લંડનની અંદર બેઠા હતા. પેલો ભૂકંપ થયો ને ત્યારે સ્વામી ને મહંત સ્વામી મોટા બંને સાધુઓ જે ધામમાં જતા રહ્યા, બહુ સમર્થ સાધુ, બહુ સમર્થ, તે બેઠા હતા. તે સ્વામી બધાય પાસે પેલા ભૂકંપનું ફંડ લેવા ગયેલા ને આ કચ્છી ભક્તો પાસે. ભાઈ બધા બોલે કે મારા એ કચ્છમાં તો એવું બધા એના મંડાવાનું, એટલે આમ સીધું બોલવા જ માંડવાનું. બોલો બોલો બોલો, તમારા મંદિર થાય છે કેટલું, આમ બધાને બોલવા માંડો, રિવાજ જ એવો છે મંદિરનો, કચ્છની અંદર એ જ પ્રથા છે. એટલે બોલે બધા 2000 5000 10000 જેને જે શ્રદ્ધા, ભાઈ બધા જતા રહ્યા ને. 2-5 હરિભક્તો બેઠા હતા એની આગળ. સ્વામી કે આ રિદ્ધિઓ સિદ્ધિઓ તો છે ને આ ચરણમાં આવે છે, કે આ તમારી પાસે જોડી ફેલાવવાની જરૂર જ નથી. આ તમારી પાસે જોડીઓ ફેલાવીએ છીએ ને સ્વામી, કે એ તો તમારા કલ્યાણને અર્થે ફેલાવીએ છીએ. પણ સ્વામીએ વાત કેટલાને કરી? 4 જણને કરી. એમાંના અરુણભાઈ અમીન, જેને વિરસા દ્વારા જ્ઞાનજીવન સ્વામીની સેવા કરેલી છે ને, એ બેઠેલા, એમને જ મને આ વાત કરેલી. હવે એ પેલા 1000 5000 સભામાં સ્વામી એમ કે આ રિદ્ધિઓ સીધો તો આંટા લે છે, આ તો તમારા કલ્યાણને અર્થે માગીએ છે, તો અડધા અધકચરા હોય લો ત્યારે લઈ લેજો ખંખેરીને હાલતા. કારણ કે આ જીવને ગરજ જેવું કાંઈ છે જ નહીં. આ જીવને કોઈ ગરજ નથી. ભગવાનને મોટા પુરુષો જ હાથ જોડતા આવ્યા છે, ભાઈ ભગવાન ભજને, ભાઈ કલ્યાણના માર્ગે હાલને, ભાઈ તારા જીવનું બગડે નહીં, આ તું ધ્યાન રાખને. આ બધું ભગવાનને મોટાને જ કરવું પડે, ગરજ એને છે, જીવને કાંઈ ગરજ નથી. પહેલેથી મહારાજ વખતથી નથી, આજે પણ નથી. હવ હવના તમે પણ પોતપોતાના અંતરમાં જોશો, હું મારા અંતરમાં જોઈશ તો ખબર પડશે કે મને આ સત્સંગમાં ભગવાન અને સાધુ હાચવે છે ને હું રહ્યો છું, કે મારા કલ્યાણના ખપથી હું રહ્યો છું. મહારાજે આ વચનાવૃતમાં પણ કીધું, પોતાના અંતરમાં તપાસું કે હું મારા ખપથી રહ્યો છું, કે મને હજુ અહીં પકડીને રાખવો પડ્યો છે ને રહ્યો છું સત્સંગમાં, મને હાથ જોડીને રાખવો પડ્યો છે, મને કાચના વાસણની જેમ હાચવીને રાખવો પડ્યો છે, કેવી રીતે રાખવો પડ્યો છે. જે માથું મૂકીને સત્સંગમાં રહ્યો છે એની પાસે જ હમજન છે. બાકી તો કાચનું ઠામડું એને હાચવવું પડે. કાચનું ઠામડું કેવું હોય જોજો, શું કેવું પડે તમારે આમ શોકેસમાંથી કાઢો તો, બોલો તો શું કેવું પડે?
કોઈને આપો શરબત પીવા તો શું કેવું પડે? બોલો તો ખરા, જોજો, એને જોજો જ કરવાનું, એને જોજો જ કરવાનું. આ કાચના થાંભળા મહારાજ વખતે હતા, આજે પણ કાચના થાંભળા મટીને સોનાના થાંભળા થાવું, કે મહારાજને મોટાના આપણને હાચવા જ ના પડે, માથું મૂકીને સત્સંગમાં રહેવાનું. આ સત્સંગની અંદર કલ્યાણ માટે આપણે છીએ. મહારાજ આવું કહેતા પછી સમજાવે, એ જ મૂર્તિ મહારાજે નડિયાદમાં બિશપ હેબરને પણ બતાવેલી. આ મૂર્તિ બિશપ હેબરને નડિયાદમાં જ્યારે ભેગા થયા ત્યારે આવી રીતે, એ જે મૂર્તિ છે અત્યારે સુરતવાળા ભક્તો ભાગ્યશાળી છે, સુરતના રામપુરા મંદિરની અંદર ત્યાં આગળ સભા મંડપ છે, એની અંદર આ મૂર્તિ દર્શન આપે છે. જ્યારે જાઓ ત્યારે દર્શન કરજો. પણ મહારાજ એના દ્વારા પોતાની ઉપાસના આ પૃથ્વી ઉપર, મહારાજે એના દ્વારા પોતાની ઉપાસના પ્રવર્તાવીને અનંત જીવોનું કલ્યાણ થાય એવો મહારાજે આ ગોરી માર્ગ સ્થાપ્યો, ધોરી માર્ગ સ્થાપ્યો. મહારાજે ભક્ત ચિંતામણીની અંદર પણ કહ્યું, પછી બોલ્યા, પ્રાણ જીવન તમે સાંભળો સૌ જન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે, નેતિ નેતિ અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત, ભક્ત જક્ત માહી છે જો ઘણા ઉપાસક અવતાર તના, જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. આપણને સર્વથી પાર અક્ષરધામના અધિપતિ મળ્યા છે. આવી સરસ મજાની મૂર્તિ સ્વામી બનાવીને લાવ્યા, એના દ્વારા મહારાજે ઉપાસનાનું પ્રવર્તન કરવા માટેનું આ બહુ મોટું પ્રથમ પગથિયું જાણે આ સત્સંગની અંદર સ્થાપ્યું. એ શ્રેય ઉપાસનાને પાક્કી કરાવવાનું જે શ્રેય છે એ સદગુરુ આધારાનંદ સ્વામીને જાય છે. અને કરોડો કરોડો તાળીઓથી આપણે વધાવીએ કે આપણા સદગુરુએ ઉપાસના પ્રવર્તાવાનું એ કાર્ય કર્યું, માટે ભગવાનની સર્વોપરી ઉપાસના રાખી મહારાજમાં વળગવું. છેલ્લે એકવાર કડી ગાઈને કથાને પૂર્ણ કરીશું. મોટા સંતનો દિવ્ય ચરિત્ર, મોટા સંતનો દિવ્ય ચરિત્ર, આપણા જીવન કરે છે પવિત્ર, આપણા જીવન કરે છે પવિત્ર, માટે એની વાતો કરો નિત, એની વાતો કરો નિત, જેથી પીઓડામાં થાય પ્રીત, જેથી પીઓડામાં થાય પ્રીત, મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, માટે હું મા તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, કરતા પણો છે વિષ સમાન, કરતા પણો છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, તેથી દૂર રહે ભગવાન, કરતા અકરતા મારો નાથ, કરતા મારો નાથ, કરતા અકરતા મારો નાથ, કરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત, 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 હું તો વસ્તુ હરિની સાક્ષાત. શ્રી ઘનશ્યામ મહારાજ.